કે બે રીતે અસ્તિત્વમાં આવે પહેલું તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને જે દેશ સોના અને ચાંદીની જે ખાણો છે એ સોના અને ચાંદીની ખાણોના સંદર્ભમાં આપણે એમ કહીએ કે એ દેશ પાસે મૂલ્યવાન ધાતુની સંપત્તિ વધારે આવે અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જે દેશો પાસે જો આવી મૂલ્યવાન ધાતુની ખાણો ન હોય તો તેવા દેશો માટે આંતરરાષ્ટ્રીય વેપાર એક ખૂબ મહત્વનું પરિબળ છે અને આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા અન્ય દેશોને વ્યાપારમાં નબળા બનાવી અને પછી મૂલ્યવાન ધાતુ એ પોતાના દેશમાં ખેંચી લાવી જઈ શકાય છે આવી વિચારધારા એ આપણને વ્યાપારવાદી વિચારધારામાં જોવા મળી અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સર થોમસ મન છે વિલિયમ બેટ્ટી છે જોન લોક છે સર જોશિયા ચાઇલ્ડ છે જે આપણે એમ કહીએ કે સંસ્થાને વિકસાવી શકેલા છે તો એની વિચારધારામાં જો આપણે એમ કહીએ કે કોઈક જો મુખ્ય ભૂમિકા હોય તો એ આ વ્યાપારવાદી વિચારકોની

અને એના નિરાકરણ માટે આપણે એમ કહીએ કે એક નવી વિચાર પ્રણાલી આપણને ઉદ્ભવતી જોવા મળે છે કારણ કે જે તત્કાલીન સમયમાં જે તે સમયમાં વિચારો ઉપસ્થિત થતા હોય છે એ એક તો આપણે એમ કહીએ કે એના ઉકેલની જે રીતો છે એ આપણે એમ કહી શકીએ કે તત્કાલીન સામાજિક પરિસ્થિતિ પ્રતિબિંબ હોય છે બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજે આપણે અર્થશાસ્ત્રને શુદ્ધ શાસ્ત્ર કહીએ છીએ અર્થશાસ્ત્રને આપણે શુદ્ધ વિજ્ઞાન કહીએ છીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ મધ્યકાલીન જે યુગના વિચારકો હતા મધ્યયુગીન વિચારકો હતા એની યુરોપના દેશોમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળે છે કે ભાઈ મધ્યકાળની જે વિચારધારા હતી એ વિચારધારાની ક્રાંતિ રૂપે અથવા તો એની પ્રતિક્રિયા રૂપે આપણે એમ કહીએ કે ઈંગ્લેન્ડમાં ખાસ કરીને જે વિચાર જે ઉપસ્થિત થયા તે સમયે કે સોળમી સદી થી માંડીને કહીએ છીએ વ્યાપારવાદી વિચારધારા કહીએ કોની પ્રતિક્રિયા હતી તો કે મધ્યકાલીન યુગના જે વિચારો હતા એની એ પ્રતિક્રિયા રૂપે આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદી વિચારધારા ખાસ કરીને ઇંગ્લેન્ડમાં આપણને બે વિચારધારાની પ્રતિક્રિયાનો સમન્વય જોવા મળે છે કે વ્યાપારવાદી પ્રતિક્રિયા વ્યાપારવાદી જે વિચારધારા છે એની પ્રતિક્રિયા રૂપ જે વિચારધારા ફ્રાન્સમાં ઉદ્ભવી એને આપણે નિસર્ગવાદ કહીએ છીએ એને આપણે નિસર્ગ પંથ કહીએ છીએ એને આપણે ફિઝિયોક્રેટ ફિઝિયોક્રેસી કહીએ છીએ ઉપસ્થિત થયા એ લોકોએ જે વિચારો આપ્યા તત્કાલીન જે ફ્રાન્સની જે પરિસ્થિતિ હતી તેની પ્રતિક્રિયા રૂપે એ વિચારોને સમગ્રતયા આપણે એમ કહી શકીએ કે નિસર્ગવાદ કહીએ છે પ્રકૃતિવાદ કહીએ છીએ કહીએ છીએ વ્યાપારવાદીઓ હતા એને ખાસ કરીને આપણે એમ કહીએ કે જે વિચારો આપેલા હતા એમાં આર્થિક બાબતો પણ હતી કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકોએ ખાસ કરીને સંપત્તિ વિશેના એ લોકોના વિચારો હતા આંતરરાષ્ટ્રીય વેપાર વિશેના વિચારો હતા એટલે આપણે એમ કહી શકીએ કે એ લોકોના વિચારો પ્યોરલી શુદ્ધ આર્થિક જેને આપણે વૈજ્ઞાનિક આર્થિક વિચારો કહીએ છીએ એવા વિચારો હતા નહીં પણ છતાં પણ આપણે કહીએ કે થોડાક વિચારો એ એવા હતા કે જેને આપણે આર્થિક અર્થશાસ્ત્ર બાબતોમાં સમાવિષ્ટ કરી શકીએ એવા વિચારો હતા પણ જેને આપણે કહીએ ને કે કોઈ પણ વિચારો ને કોઈ પણ શાસ્ત્રના કે વિજ્ઞાનના વિચારો બનાવવા હોય તો ખાસ કરીને એના વૈજ્ઞાનિક જે કસોટીઓ છે વૈજ્ઞાનિક તપાસ કસોટીઓ છે એના આધારે તપાસના અંતે એ વિચારોને વિજ્ઞાનમાં સ્થાન મળે તો આપણે એમ કહી શકીએ કે તેટલા અંશે વ્યાપારવાદી જે વિચારકો છે એ વ્યાપારવાદી વિચારકો ના જે વિચારકો છે તેને આપણે શુદ્ધ વૈજ્ઞાનિક કેટેગરીમાં કક્ષામાં મૂકતા નથી પણ એના પછીના જે વિચારકો છે ખાસ કરીને મેં કીધું તેમ કે જેને આપણે નિસર્ગવાદીઓ કહીએ છીએ એને કઈ અંશે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રને ને વિકસાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવેલી છે અને એ વિચારકો એટલે આ નિસર્ગવાદી વિચારકો ને આપણે એમ કહી શકીએ, કે વ્યાપારવાદીઓના મુખ્ય બે ગોલ હતા બે ઉદેશો હતા બે ધ્યેયો હતા કે ભાઈ એક તો કેન્દ્રમાં સત્તા જે કેન્દ્રીય સત્તા એટલે કે રાજા બળવાન હોવો જોઈએ અને વૈશ્વિક જે વેપાર છે આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં સર્વોપરીતા હોવી જોઈએ કે જેથી કરીને મૂલ્યવાન ધાતુ નો ખજાનો એકત્ર કરી શકાય તો આ બે મુખ્ય ખાલી ધ્યેયો હતા અને જેને આપણે એમ કહીએ ને કે આ બે જેને આપણે મુખ્ય ધ્યેયો એના પૂર્વ નીચે સમગ્ર વિચારો એ વ્યાપારવાદીઓ પણ જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જે વ્યાપારવાદી વિચારધારા છે એની ઘણી બધી મર્યાદાઓ પણ આપણને જોવા મળે છે એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય કે અર્થશાસ્ત્ર રચાયું જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ લોજી કહીએ છીએ વિજ્ઞાન કહીએ છીએ અર્થવિજ્ઞાન જેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર કહીએ છીએ એ પહેલાના વિચારો કેવા હતા તો કે અવૈજ્ઞાનિક વિચારો હતા આર્થિક પાસું ધરાવતા હતા પણ જેને આપણે અર્થશાસ્ત્રના વિચારો કહી શકીએ એવા શુદ્ધ કે જેને આપણે કાર્ય કારણ વિવેકથી તપાસી શકીએ એવા વિચારો હતા નહીં એટલે આપણે એમ કહી શકીએ કે એ પ્રાચીન સમય ના વિચારો હોય કે પછી મધ્યકાલીન હોય કે પછી આપણે વ્યાપારવાદી વિચારધારા હોય તો આ વિચારો કેવા હતા કે ભાઈ શુદ્ધ ઇકોનોમિક્સ ના વિચારો શુદ્ધ જેને આપણે પ્યોર કહીએ એવા હતા નહિ એટલે રાજ્ય શાસ્ત્ર કે જેને આપણે નૈતિક શાસ્ત્ર કે ન્યાય ના ભાગ તરીકે એને જોવાનું કારણ કે જેની પાછળ કોઈ તર્ક હોય એવા તર્ક સિદ્ધ શાસ્ત્ર તરીકે આવા આર્થિક વિચારો ને સ્થાન હતું નહીં તે સમયે એટલે વ્યાપારવાદીઓના સમયની વાત છે એના આગળના વિચારોની વિચારોના સમયની વાત છે અને ખાસ કરીને મેં કીધું તેમ કે આ પૂર્વ વૈજ્ઞાનિક વિચારો એવા વિચારો હતા કે જેમાં સરકારી આર્થિક નીતિ ખાસ કરીને કેવી હોવી જોઈએ એટલે કે રાજાની નીતિ કેવી હોવી જોઈએ આર્થિક પાસાને લગતી એના વિશે જ છૂટી છવાઈ કોઈ પણ વૈજ્ઞાનિક તર્ક વગરની ધારણાઓ હતી એટલે આપણે એમ કહી શકીએ કે આવા જે વિચારોનો સંકુલ છે તેને એક વિષય તરીકે શાસ્ત્ર તરીકે સ્થાન ન મળે એ સ્વાભાવિક હતું એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર જેવું અર્થવિજ્ઞાન રચવા માટે

કે ચોક્કસ રાખીને આપણે એમ કે ચોક્કસ રાખીને એ આર્થિક નીતિ કેવી હોવી જોઈએ સરકારની એ વિશેના જ વિચારો હતા એટલે આપણે એમ કહીએ કે એ લોકોના વ્યાપારવાદીઓના જે વિચારો છે એને વિચારોને આપણે શુદ્ધ અર્થશાસ્ત્રની કક્ષામાં એટલા માટે નથી મુકતા એટલે એને આપણે રાજ્ય શાસ્ત્ર કે નીતિ શાસ્ત્રના એક પેટા વિભાગમાં સમાવેશ કરવામાં આવતો પણ સદી બરાબર થોડી અને ખાસ કરીને આપણે એમ કહીએ કે અઢારમી સદી દરમિયાન સમગ્ર જેને આપણે અઢારમી સદી નો જે સમયગાળો કહીએ છીએ એ સમયગાળા દરમિયાન એક નવા વિચારકોનું વિદ્વાનોનું એક જૂથ ઉભું થયું અને આપણે એમ કહીએ ને કે નવીન વિચારધારા વિચાર પ્રણાલી તેઓએ ઉભી કરી અને એ જે વિચાર પ્રણાલિકા હતી તે કેવી હતી હતી વૈજ્ઞાનિક ઢબની શાસ્ત્રીય ઢબની હતી એમાં ચોક્કસ પ્રકારનું જેને આપણે રિસર્ચ કહીએ છીએ સંશોધન કહીએ છીએ તે હતું બીજું એ લોકોએ જે વિચારો આપ્યા તેની પાછળ કોઈક વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ હતી કોઈ ચોક્કસ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ હતો એટલા માટે આપણે એમ કહી શકીએ કે સાચા અર્થમાં રચના કરવાના પ્રણેતાઓ કહીએ છીએ પ્રવર્તકો એટલે જેને આપણે પ્રકૃતિવાદીઓ કહીએ છીએ જેને આપણે નિસર્ગ પંથીઓ કહીએ છીએ જેને આપણે ફિઝિયોક્રેટ્સ કહીએ છીએ ફિઝિયોક્રેટો કહીએ છીએ એ એનો સમાવેશ અહીંયા આપણે કરીએ છીએ થાય છે અને એ લોકોની જે વિચાર પ્રણાલી છે આખી તેને આપણે નિસર્ગવાદ કહીએ છીએ કે અર્થશાસ્ત્રની જે મેઇન પ્લિન્થ આપણે મકાન બનાવતી વખતે કેવી ની જરૂર હોય છે ને તો એવી અર્થશાસ્ત્રની વિજ્ઞાન તરીકેની રચના કરવા માટેની જો કોઈ બેઝ તૈયાર કર્યો હોય તો એ આ ફ્રાન્સના વિચારકોએ કરેલો છે નિસર્ગવાદીઓ કરેલો છે અને એના જે વિચારો હતા એના પરથી પછી આપણે આખો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારકો નો વર્ગ કહીએ છે એ લોકોએ આ આ લોકોએ જે બીજ રોપેલા હતા એના પર ઘણા બધા વૃક્ષો નું સિંચન કર્યું એમ આપણે કહી શકાય તો આપણે એમ કહી શકીએ કે આજે નિસર્ગવાદીઓ હતા એની જે આપણે એમ કહીએ કે વિચાર પ્રણાલી હતી એ વૈજ્ઞાનિક ઢબની હતી શાસ્ત્રી હતી અને પોતે પણ પોતે ઇકોનોમિસ્ટ છે અર્થશાસ્ત્રીઓ છે એવું એ કહેતા હતા અને સમગ્ર અઢારમી સદી દરમિયાન આ ફ્રાન્સના જે વિચારકો છે એને આર્થિક વિચારોનો વિસ્તાર તત્કાલીન સમયમાં વધારેલો હતો પોતાની એ લોકો અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખાવામાં વધારે પસંદ કરતા હતા અને એમના આ જે વિદ્વાનો હતા ફ્રાન્સના એ વિદ્વાનો ઉપર પ્રકૃતિના જે નિયમો છે નિસર્ગના જે નિયમો છે કુદરતના જે નિયમો છે એની બહુ ઊંડી છાપ આપણને પડેલી છે એ પ્રકૃતિ ફિઝિયો શબ્દ જે છે એ ફિઝિયો જે શબ્દ છે તે ફ્રાન્સ નો શબ્દ છે એનો મતલબ થાય છે પ્રકૃતિ અથવા નિસર્ગ અને ક્રેસી એટલે જેને આપણે કહીએ છીએ રાજ્ય એટલે પ્રાકૃતિક રાજ્ય એવું આપણે કહી શકીએ ડેમોક્રેસી ડેમો એ પણ મેં કીધું તેમ કે તો શબ્દ છે ડેમો સોરી ગ્રીક શબ્દ છે ડેમો એટલે ખાસ કરીને લોકોનું ક્રેસી એટલે કાર્ય રાજ્ય વહીવટ ક્રેસી એટલે રાજ્ય કે ભાઈ ડેમોક્રેસી એટલે લોકોનું રાજ્ય મતલબ અહિયાં મેં કીધું તેમ કે તમારા મગજમાં બહુ ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ જયારે અર્થશાસ્ત્ર માં રાજ્યનો વિચાર આવે છે તો અત્યારે જેને આપણે દેશ કહીએ છીએ એ દેશના સંદર્ભમાં છે એક દેશનું જે

નિસર્ગવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને કીધું કે આ જે કરી છે એના જે જે પ્રણેતા વિચારક છે એનું આખું નામ છે ફ્રાન્ઝવા ક્વેઝન આપણી ગુજરાતી અમુક બુકોમાં એને કેવેન કેવેને તરીકે પણ ઓળખવામાં આવે છે એનું ખરું નામ છે ક્વેઝન એ પોતે ડોક્ટર હતા ડોક્ટર ક્વિઝન અને એનો જે અનુયાયી હતો એટલે જેને એ લોકોએ વ્યાખ્યા પણ આપેલી કે ભાઈ નિસર્ગવાદ જેને આપણે ફિઝિયો પેસી કહીએ છીએ શું છે તો કે એની વ્યાખ્યા આપતા એનો જે ક્વેઝનનો જે અનુયાયી છે નેરમાસ એણે એવું કીધું કે નિસર્ગવાદ એટલે નિસર્ગ નિર્મિત પદ્ધતિનું શાસ્ત્ર

એટલે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓને ભૂતકાળમાં સંશય હતો કે સાહેબ આ નિસર્ગવાદીઓ અને મગજમાં ફિટ કરી દેવાનું કે તમે એને પરીક્ષામાં પેપર સેટર ફિઝિયોક્રેટો પૂછે નિસર્ગવાદીઓ પૂછે પ્રકૃતિવાદીઓ પૂછે કે નિસર્ગ પૂછે આ બધા જ સમાનાર્થી શબ્દો છે ઓકે એટલે તરત તમને ખબર પડી જવી હોય ત્યાં ફ્રાન્સના એક વિચારકોનું જૂથ છે કે જે વ્યાપારવાદી પરિસ્થિતિ કહીએ છીએ અઢારમી સદી નો ઉત્તરાયણ પણ અઢારમી સદી માં ફ્રાન્સમાં જે વ્યાપારવાદી વિચારધારા હતી એની પ્રતિક્રિયા રૂપે જે વિચારધારા ફ્રાન્સમાં જન્મી તેને આપણે આ નિસર્ગવાદી વિચારધારા કહીએ હિમાયત કરતી વિચારધારા છે જો સૌથી અગત્યની બાબત જો આવ્યું ને આપણે સ્ટાર્ટિંગ મેં કીધું કે આ લોકોના વિચારો કેવા હતા કે કે ભાઈ સાયન્ટિફિક હતા વૈજ્ઞાનિક વિચારો હતા તો આ ફિઝિયો શું માનતા હતા ફિજિયો ફિઝિયો વિચારધારામાં નિસર્ગવાદ મુક્ત માનવ હિમાયત કરે છે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે માણસ એ કોઈ પણ રીતે આપણે એમ કહીએ ને કે માણસ પર કોઈ પણ જાતના નિયંત્રણો અંકુશ એ હોવા જોઈએ નહીં એનો મતલબ એવો કરી શકાય આપણે કે માણસની જે પ્રવૃત્તિ છે એના પર સરકારી અંકુશો નહીં હોવા જોઈએ એને જે આર્થિક પ્રવૃત્તિ કરવી હોય એને મુક્ત રીતે કરવી જોઈએ એટલે મેં કીધું ને કે આના પછીના જે વિચારકો હોય છે તે લોકો આ વિચારો બેઠા ઉઠાવેલા છે અને એમાં પણ ખાસ કરીને મેં કીધું તેમ કે એડમ સ્મિથના જે વિચારો છે એના પાયામાં આ આ વિચારકો નો બહુ મોટો રોલ છે કીધું કે ભાઈ વ્યક્તિને મુક્ત રીતે વર્તવા દેવો જોઈએ આર્થિક પ્રવૃત્તિ ની બાબત એના પર કોઈ પણ જાતના પ્રતિબંધો હોવા જોઈએ નહીં એટલે આ કેમ આવો કેમ વિચાર આવ્યો આ લોકોને કારણ કે જાણીએ છીએ એટલે અઢારમી સદી પહેલા આ વિચારકો થયાથી પહેલા ફ્રાન્સમાં લોકોનું જીવન કેવું હતું ઘણા બધા નિયમો અંકુશોથી ભરપૂર હતું ઘણા બધા સરકારી નિયમો એ લોકો પર લદાયેલા હતા

એના પર કોઈ પણ જાતનો અંકુશ લાદો નહીં એને મુક્ત રીતે વિચારવા દો એટલે સ્વરૂપમાં નિસર્ગવાદ અને આવા ક્રાંતિકારી વિચારકો એ ફ્રાન્સમાં ઉદ્ભવ્યા અને આપણે એમ કહીએ છે કે એ લોકોમાં થોડો થોડો કદાચ આપણે એમ કહીએ કે મતભેદ હતો એ લોકોની જે શુદ્ધ આર્થિક વિચારધારામાં છતાં પણ આપણે એમ કે માનવ ઘણા બધા બંધનોથી મુક્ત હોવું જોઈએ અને ખાસ કરીને આર્થિક જીવન છે તે એવી બધાની એક કોમન વિચારધારા હતી એટલે આપણે એને કહીએ છીએ અનિયંત્રણ વાદમાં માનનારી વિચારધારા એટલે ખાસ કરીને આપણે એમ કહીએ ને કે ભાઈ નિસર્ગવાદના જે પ્રણેતા જે વિચારક છે એ છે ક્વેઝન છે અને હાંઝવા કેઝન કેવેને કેવેને તરીકે પણ એને આપણે કોઈક બુકમાં ઉલ્લેખ કરવામાં આવે છે એનો જે સમયગાળો છે તે સોળસો થી સત્તરસો ને ચુંમોતેર તમે વિચાર કરો તમારી બુક જે છે તમે જે વાપરો છો તેમાં જે સમય ગાળો છે તે જુદો લખેલો છે તમે વિચાર કરો કે સોલસો ચોરાણું એટલે જેને આપણે બિગિનિંગ ઓફ એટી સેન્ચુરી કહીએ અઢારમી સદી આપણે એમ કહીએ કે સત્તરમી સદી અંત અને અઢારમી સદીનો પ્રારંભ એટલે જેને આપણે નિસર્ગવાદીઓના પ્રણેતા અર્થશાસ્ત્રી કહીએ છીએ સમયગાળો એ અઢારમી સદીથી ચાલુ થાય છે અને જ્યાં સુધી આપણે એમ કહીએ ને કે એડમ સ્મિથે શાસ્ત્રો આપણે સંપત્તિનું શાસ્ત્ર પુસ્તક લખ્યું સત્તરસો ને છોતેર આખો જે આપણે એમ કહીએ કે અઢારમી સદીના પહેલા જે પંચોતેર થી એસી વર્ષનો જે ગાળો છે તેને આપણે નિસર્ગવાદ કહીએ છીએ મેં કીધું કે પહેલા જે પ્રણેતા અર્થશાસ્ત્રી છે વિચારક છે એ ફ્રાન્ઝવા કેવેન છે ક્વેઝન છે અને બીજા છે તુર્ગો રોબર્ટ જેક તુર્ગો કે એનો જે સમયગાળો છે તે સત્તરસો સત્યાવીસ થી સત્તરસો એક્યાસી નો એનો સમય ગાળો છે કે જે પણ આપણે એમ કહીએ કે બહુ મોખરે હતા કારણ કે એમના વિચારો પણ ઘણા બધા તત્કાલીન ફ્રાન્સની જે પરિસ્થિતિ હતી એના કરતા થોડાક અલગ હતા એટલે આપણે એમ કહીએ કે જેને આપણે નિસર્ગવાદની જેને પ્રતિનિધિરૂપ વિચારધારા કહીએ છે એના આ પ્રણેતા પ્રતિનિધિ અર્થશાસ્ત્રીઓ હતા તો આપણે એમ કહીએ કે ખાસ કરીને નિસર્ગવાદીઓ હતા એ એવું માનતા હતા કે ભાઈ કુદરતે જે નિર્મિત કરેલી રચના છે એ રચના અનુસાર આપણે એમ કહીએ કે રાજ્યની રચના થવી જોઈએ કારણ કે નિસર્ગમાં કુદરતે જે પ્રમાણે નો ક્રમ ઠળવેલો છે એ પ્રમાણે જો આપણે એમ કહીએ તો જો રાજ્ય વ્યવસ્થા ચાલે સમાજ વ્યવસ્થા ચાલે તો આપણે જાણીએ છીએ દરેક પ્રાણીઓનું હિત જળવાય છે એટલે આ જે સૃષ્ટિનો જે ક્રમ છે નિસર્ગનો પ્રકૃતિનો જે ક્રમ છે તે કેવો છે અબાધિત કોઈ પણ જાતની બાધા વગર જ કરે છે અને

વરસાદ પડે જ પછી પવન આ દિશામાંથી ફૂંકાય આપણે પ્રકૃતિના નિયમો કેટલા સરસ છે એ પ્રકૃતિના નિયમો કેવાય છે અબાધિત છે એમાં કોઈ પણ જાતનો વિક્ષેપ ઉભો થતો નથી એટલે આ લોકો એવું જ માનવું હતું કે ભાઈ એવી કુદરતી રચના હોવી જોઈએ કે જેથી કરીને સૃષ્ટિ જે પ્રમાણે ચાલે એ જ રીતે જો સમાજ રચના જો ચાલતી હોય તો દરેક વ્યક્તિનું દરેક કુટુંબનું દરેક પ્રદેશનું હિત જળવાય એટલે એ ખાસ એવું બી કેવું હતું કે ભાઈ જે રીતે મધમાખીઓનો સમૂહ છે બરાબર અને મધમાખીઓનો જે સમૂહ છે એ કેવી રીતે શિસ્તબદ્ધ રીતે આપણે એમ કે કે કેવી રીતે સરસ મજાની રીતે એ મધ ભેગું કરે અને એક શિસ્ત રીતે આપણે એમ કહીએ કે એનો જે આપણે જે જે છે 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 કેટલી કુદરતી રચના તો મધમાખીઓ કામ કરે એ જ રીતે જો એ જ પ્રાકૃતિક ધબ જો સમાજમાં સમાજની રચના કરવામાં આવે તો એમાં કોઈ પણ જાતનો કોઈને પણ નુકસાન કે અહિત થવાની સંભાવના નથી એટલે આપણે એમ કહી શકીએ કે એવા નિયમો સમાજ રચના માટે ઘડવા જોઈએ કે જેથી કરીને કોઈનું પણ અહિત ન સ્થપાય અકલ્યાણ નહી થાય કારણ કે કુદરતના નિયમો છે તે કેવા છે અટલ છે અબાધિત છે કોઈના પણ નુકસાન કરતા નિયમો નથી એવો સૃષ્ટિકમ છે કે જે સર્વવ્યાપી છે સર્વગુણ સંપન્ન જેને આપણે કહીએ છીએ

એનું જતન કરે અને એ પ્રકારના કુદરતના જે નિયમો છે એ પ્રકારના જો કાયદાઓની રચના કરે તો આપણે એમ કહી શકીએ કે જે પ્રાકૃતિક જે સામાજિક વ્યવસ્થા છે એને પ્રાકૃતિક રાજ્યમાં રૂપાંતરિત કરી શકાય પછી એના વિચારો આવે છે પછી ડિટેલમાં આપણે જોઈશું ટૂંકમાં આવું માનનારા આ પંથીઓ હતા વિચાર પ્રવર્તકો હતા અને મેં કીધું તેમ એમાં ખાસ કરીને ફ્રાન્સવા કેવેન, રોબર્ટ જેક તુર્ગો, વિન્સે ગુર્ને મીરાબો, રિવિયેરા, મિસીય રિવિયેરા, ડુંપા બોદા, ક્રોશો નેરમાસ, ગાઈડ, રીસ્ટ, મીરાબો, કેન્ટિલો, મેલન, આ બધા રાઇસ ગિલબર્ટ, હાવન આવા બધા વિચારકો આવે છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે છે. કે કોઈ પણ ચાર પ્રકૃતિવાદીઓના નામ લખો બરાબર એક્ઝામમાં તમારે ટૂંકો પ્રશ્ન મોટે ભાગે બે માર્કનો પૂછાય છે કે કોઈ પણ ચાર નિસર્ગ પંથીઓના નામ લખો તો તમારે મગજમાં કે પહેલા એના પ્રણેતા ફ્રાન્ઝ કેવેન પછી રોબર્ટ જેક તુર્ગો નેરમાસ મેલન બ્રાઇસ ડુમ્પા બોટો ત્રોસા ગાઈડ અને રિસ્ટ આટલા વિચારકો જે છે તેને આપણે જેને પ્રણીતા એ સિવાય પણ ઘણા બધા વિચારકો છે પણ આ મુખ્ય છે વિચારકો મેં કીધું તેમ એમ કે ફ્રાન્સના છે એટલે નામ પણ ઈઝીલી આપણને યાદ રહે એવો નથી નામો નામો આપણે એમ કહીએ કે થોડા ટિપિકલ નામો છે ઇઝીલી આપણે સરળતાથી એને યાદ રાખવો હોય તો થોડું મુશ્કેલ છે કામ પણ તમે એકાદ બે વખત લખશો લખીને વાંચવાની પ્રેક્ટિસ પાડો તો તમને ઈઝીલી એ મેમરાઇઝ થઈ જાય અને મેં કીધું તેમ કે ભાઈ આજે ગાળો જે આ લોકોનો છે નિસર્ગ પંથીઓનો એ સમય મોટે ભાગે અઢારમી સદીને લગભગ આવરી લેતો સમય છે ખાસ કરીને ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ કે એડમ સ્મિથની સત્તરસો છોતેર માં એનું જે પુસ્તક લખાયું ત્યાર પછી એની વિચારધારા એડમ સ્મિથની એ અઢારમી સદીના ઉત્તરાર્ધથી થી શરૂ થઈ હોય એમ આપણે કહી શકીએ પણ જો બેઝિકલી આપણે જોઈએ મૂળભૂત રીતે જો જોઈએ તો એડમ નિસર્ગવાદી વિચારકો છે એના વચ્ચે રીતે અલગ વિચારધારા નથી કારણ કે એડમ સ્મિથના જે વિચારો છે તે મોટેભાગે કેવા છે પ્રકૃતિવાદ ને મળતા આવે છે અને પ્રકૃતિવાદી વિચારકો કેવા છે એ એડમ સ્મિથ પહેલાના વિચારકો છે એટલે આપણે એમ કહી શકીએ ને કે ધારો કે શ્રમ વિભાજનનો ખ્યાલ છે કે પછી ઉત્પાદન અંગેનો ખ્યાલ છે કે મૂલ્યના વિચારો અંગેના ખ્યાલ છે કે સ્વૈર વિહારી પદ્ધતિ અંગેના અદ્રશ્ય હાથ અંગેના જે એડમ ના વિચારો છે આ બધા વિચારો મૂળભૂત એ પ્રકૃતિવાદી ના વિચારો છે આપણે એમ કહી શકીએ કે તાત્વિક રીતે બેઝિકલી બહુ ડિફરન્સ નથી એટલે હવે જે એના પછીનો જે અગત્યનો મુદ્દો છે એ છે ખાસ કરીને આપણે એમ કહીએ કે નિસર્ગવાદના ઉદયના કારણો અથવા તો નિસર્ગવાદ જન્મ આપનારા પરિબળો નિસર્ગવાદના જેને આપણે ફિઝિયોક્રેસી કહીએ છીએ ફિઝિયોક્રેસી પ્રકૃતિવાદના ઉદભવના કારણો ઘણી કોઈ બી રીતે પરીક્ષામાં પૂછે પૂછાય ટૂંકનો પૂછાય એવો પ્રશ્ન છે કે ભાઈ જે રીતે વ્યાપારવાદના ઉદયના કારણો કે ઉદભવના કારણો હતા અહીંયા તમારે કન્ફ્યુઝન નહીં થાય એની ખાસ કાળજી રાખવાની કે હવે અહીંયા નિસર્ગવાદ છે નિસર્ગવાદના ઉદ્ભવના જે કારણો છે પરિબળો છે એનો આપણે જો ટૂંકમાં સંક્ષિપ્તમાં જો આપણે વિચાર કરીએ તો ફ્રાન્સમાં જે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું ફ્રાન્સની જે ક્રાંતિ થઈ એ પહેલાની જે ફ્રાન્સના ફ્રાન્સમાં જે આર્થિક સામાજિક અને જે બૌદ્ધિક પરિસ્થિતિ હતી એનો આપણે ઉલ્લેખ કરવો પડે કારણ કે જેને ફ્રેન્ચ રિવોલ્યુશન કહીએ છીએ ઓગણાસ સિત્તેર માં આપણને થયેલું જોવા મળે છે તો આપણે એમ કહી શકીએ ખાસ કરીને કે તે સમયે લુઈ રાજાઓનું વર્ચસ્વ હતું કે ભાઈ એટલે જે નિર્સર્ગવાદીઓનો સમયગાળો ચાલુ થયો તે પહેલા લુઈ રાજાઓનું વર્ચસ્વ હતું અને એ સમયે ખાસ કરીને લુઈ પંદરમો એ કેવો હતો આપખુદ રાજા હતો અને બઉ વૈભવો પાછળ મોટા મોટા મેલો બનાવતો તો, મેલોની સજાવટ માટે ઘણા બધા ખર્ચ એ એ કરતો તો. અને આપણે એમ કહીએ કે ફ્રાન્સમાં જે આપણે એમ કહીએ કે રાજ દરબાર જે છે એનું જે જીવન હતું તે કેવું હતું નૈતિક રીતે એકદમ ઉતરતી કક્ષાનું થઈ ગયેલું હતું કારણ કે રાજા કેવો હતો ઉડાવ હતો બઉ ખર્ચાઓ જબરજસ્ત હતા અને ભપકાદાર રહેણી કહેણી હતી એટલે જે રાજ્ય એટલે કે france ની જે તિજોરી છે તે ખાલી થઈ ગયેલી હતી અને આ તિજોરી પાછી ભરવા માટે હુ હતું તો કે ભાઈ સર તે વખત જે લુઇ રાજા હતા તે લોકો એ કરવેરાનું જે માળખું હતું એ માળખું એટલું બધું વિચિત્ર હતું કે એની કોઈ સીમા હતી નહિ લોકોનું જીવન ત્રસ્ત થઈ ગયેલું હતું. કારણ કે જનતા પર ફ્રાન્સના લોકો પર બરાબર કરવેરા તે વખતે નાખેલા હતા બીજું આપણે એમ કહીએ કે કરવેરા તો નાખાતી વસ્તુ બરાબર છે પણ એની જે વહેંચણી હતી તે પણ કેવી હતી ઘણી બધી અસમાન હતી કારણ કે પરિસ્થિતિ એવી હતી કે ફ્રાન્સનું જે આપણે એમ કહીએ કે ફ્રાન્સમાં જે જમીન હતી એ જમીનનો બે ત્રત્યાંશ ભાગ એટલે લગભગ આપણે એમ કહીએ કે કુલ એટલે માનો ને આપણે સિત્તેર ટકા જેટલી થી જેટલી જમીન જે હતી એ જેને આપણે જાગીરદારો કહીએ છીએ જેને આપણે પોપ કહીએ છીએ જેને આપણે ઉમરાઓ કહીએ છીએ જેને ખ્રિસ્તી ધર્મ ના અધિકારીઓ કહીએ છીએ એની પાસે એ જમીન હતી

કુલ જમીનનો બહુ મોટો હિસ્સો સિત્તેર ટકા હિસ્સો ધરાવનાર જે વર્ગ હતો એના પર કોઈ પણ જાતના કરવેરા નાખવામાં આવેલા હતા નહીં ખાલી એક ત્રત્યાંશ જે જમીન હતી તેત્રીસ ટકા જે ખેડૂતો પાસે જે સમાજનો ખેડૂત વર્ગ હતો એની પાસે જે જમીન હતી એના પર જ આખો કરવેરાનો બોજો એ પડેલો હતો

સવા બે પાછા ભેગા થવાનું બરાબર ઓછા સંખ્યામાં નહીં ચાલે ભાઈ હા બધાની હાજરી છે ગાંધીનગર સુધી જાય છે એટલે મહેરબાની કરીને સરકારે જયારે લાખો કરોડ રૂપિયા સોફ્ટવેર પાછળ ખર્ચેલા છે ત્યારે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ બધા મિત્રો ને કેજો કે ભાઈ મોબાઈલ અને ડેટાનો ઉપયોગ સોશિયલ વેબસાઈટ પર ઓછો કરે ભણવામાં વધારે કરે ઓકે મિત્રો અહિયાં થી આપડે અટકીએ બપોર પછી સવા બે પાછા ભેગા થયું